મિત્રો વિડીયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટસઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો રહેશે નહીં આપણે જે મટિરિયલ યુઝ કર્યું છે તે મધુ મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પહેલાં બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો સૌપ્રથમ પ્રથમ તમારે અહીંયા જે બીટમાર્ક અને ઇફેકવાળી પ્રીસેટ આપેલી છે તેને તમારે ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા તેને ઓપન કરી દેવાની રહેશે ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ ખુલશે જોઈ શકો છો આ રીતે તો અહીંયા આપણે જે ઇમેજ છે તેને એડ કરવાનું રહેશે તો ઇમેજને એડ કરવા માટે અહીંયા જે પ્લસવાળા એકાઉન્ટ આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે જે ઇમેજ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે આપણે જે ઇમેજ છે તે સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો તમારે જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે ફિલ્સ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા બેક બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી જવાનું રહેશે અને અહીંયા મિત્રો તમારે જે ઇમેજ આપેલું છે તેની આગળ લોંગ પ્રેસ કરી દેવાનું રહેશે આ અહીંયા અને આ ઇમેજને તમારે સૌથી નીચેની સાઈડ લાવી દેવાની રહેશે જોઈ શકો છો આ રીતે તમારે સૌથી નીચેની સાઈડ આ ઇમેજને લાવી રહેશે તો અહીંયા હું સૌથી નીચેની સાઈડ લાવી દઉં છું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું જે ઇમેજ છે તે સૌથી નીચેની સાઈડ આવી ગયું છે અને તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે અહીંયા હું તમને બતાવી દઉં છું જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે આપણે ટેક્સ પીએનજી એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઈમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ટેક્સ પીએનજી સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા થો આપણે જે ટેક્સ પીએનજી છે તે સિલેક્ટ કરી દીધી છે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈએ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે એમ થ્રો અહીંયા જે ટેક્સ પીએનજી છે તેને આ રીતે ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેક બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ હવે એમ અહીંયા તમારે જે ટેક્સ પીએનજી આપેલી છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને પણ તમારે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે તો અહીંયા બહુ જે ઇમેજ આપેલું છે તેની ઉપરની સાઈડ આ ટેક્સ પીએનજીને એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી જે ટેક્સ પીએન્જી છે તે સૌથી નીચેની સાઈડ આવી ગઈ છે અને બંનેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે અહીંયા જોઈ શકો છો તો અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી હવે આ સ્ટેટસને એક્સપોર્ટ કરવા માટે ઉપર કોર્નરમાં જે તીરવાળ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન બતાવશે વિડીયો તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેઇટ કરી લેવાની રહેશે તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત